એનો આપણે જે કોન્ટ્રાક્ટ હોય ને એ પ્રોસિજર ચાલુ છે એ રિન્યૂ કરવાની, ઓલમોસ્ટ પતી ગઈ છે, એટલે વધીન બે દિવસની અંદર એ ચેન્જ થઈ જશે. આપણે રિફિલિંગ જે કરીએ ને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, એટલે એ રિન્યુઅલની પ્રોસિજર પતી ગઈ છે ઓલમોસ્ટ, એ વધીને બે દિવસની અંદર ચેન્જ થઈ જશે. એ ચેસ્ટિંગ ડ્યુસર ચાલુ હાલતમાં જ છે, પણ એની એક્સપાયરી ડેટ પતી ગઈ છે, પણ એ આ રિન્યુઅલની પ્રોસેસરના કારણે અટકી ગયેલું છે. એવું નથી, એમાં એવું છે, બે વસ્તુ છે. આપણે આખે આખું ટેન્ડર બી બહાર પાડી દીધું છે ફાયર સિસ્ટમ લગાવવા માટેનું, એની પ્રોસિજર બી ચાલુ છે. એટલે હવે આમાં અટકતું તેમ કે હવે એને એ પ્રોસિજર થ્રુ આખી સિસ્ટમ જે નાખાવાની એની સાથે કરવું કે આને ખાલી રિન્યુ કરવું, એના માટે થઈને અટકેલું હતું. બાકી પ્રોબ્લેમ કંઈ જ નથી. નવસારી વિજલપોર નગરપાલિકાની ફરી એક લાપરવાહી સામે આવી છે. ફાયરની મોટી મોટી વાતો કરતી નવસારી વિજલપુર નગરપાલિકાના જે પહેલા માળના જે ચીફ ઓફિસરની બહાર જે ફાયરની જે સિસ્ટમ લગાવવામાં આવી છે તે જ એક્સપાયર ડેટ થઈ ગઈ છે, અને એક મહિનો થઈ ગયો છે તો પણ બદલવામાં નથી આવી. જ્યારે મીડિયા દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારે આની કામગીરી કરવામાં આવે છે. તો શું નવસારી વિજલપુર નગરપાલિકા આ જ રીતના કામ કરશે? ત્યારે સીધા જ અમે તમને દ્રશ્યો બતાવીશ, મારા કેમેરામેનને કહીશ. જે સીઝ ફાયરના જે બાટલા જે લગાવવામાં આવ્યા છે, બે જેટલા બાટલાઓ છે, તે તારીખ રિન્યુઅલ તારીખ 5/9/2023 છે અને એક્સપાયરી તારીખ છે 4/9/2024. એક મહિનો વીતી ગયા છતાં પણ કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવી, અને ચીફ અધિકારીને પૂછતા એવું જાણવા મળ્યું કે મારા અંડરમાં નથી આવતું અને એ ફાયર સ્ટેશનના અંડરમાં આવે છે. આ રીતની ચીફ ઓફિસર દ્વારા જે વાત કરવામાં આવી છે અને જાણકારી મળી છે તે કેટલું યોગ્ય કહેવાય? ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં અનેક બિલ્ડિંગોમાં ફાયરની સેફટી માટે મોટા મોટા દંડ ફટકારે છે અને ફાયરની સેફટી લગાવવા માટે અભિયાનો ચલાવે છે, ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વારંવાર આ જ રીતની લાપરવાહી ફાયરને લઈને સામે આવી રહી છે. કેમેરામેન હિતેન પટેલ સાથે મિનિસ્ટર એનટીસી ન્યૂઝ નવસારી.